टपाल पद्धति પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું. એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. ભારતમાં આધુનિક ટપાલ કહેવાય છે કે વિકસિત સંચાર માધ્યમને કારણે ભારત જેવા વિશાળ દેશમાં ભૂકંપ, સુનામી, વાવાઝોડું, કુદરતી આપત્તિઓ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડો, માનવસર્જિત આપત્તિઓ ઝડપથી આપત્તિ વ્યવસ્થાપન કરી શકાય છે. લેખિત સંદેશાઓ મોકલાવાથી ટપાલ પ્રથાનો જન્મ થયો. આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ. કહેવાય છે આપણે ત્યાં અગત્યના પત્રો રજિસ્ટ્રેશન એડી દ્વારા પૈસા મની ઓર્ડર ચીજ વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ. સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા. વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા. તેની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર, ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે. આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર અને અંતરદેશીય પત્ર કહેવાય. તમે જોયા એ નહીં હોય, કદાચ જોયા હશે પણ તમે લોકો આનો યુઝ નહીં કર્યો હોય, બરાબર? તો આંતરદેશીય પત્ર છે કે પરબીડિયું મોકલી શકીએ. આને પરબીડિયું કહેવાય કે જે તમે પેલું ફોલ્ડ કરો ને, કવરની અંદર નાખો ને, એને પરબીડિયું કહેવાય છે. એ આપણે મોકલી શકીએ. ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ. પ્રવૃત્તિ દેશ વિદેશની ટપાલ ટિકિટો એકત્રિત કરી આલ્બમ તૈયાર કરો. તમારા મિત્રની જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આવું આપણે કરી શકીએ કે તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવો તો પોસ્ટકાર્ડ. તમે લોકો તો હવે સરસ મજાના કાર્ડ્સ બનાવો છો ને, હા? તો વન ટાઈપ ઓફ આ બધી એક સેવા જ છે. એ તમે સરસ મજાના બનાવીને તમારા મિત્રને પુસ્તક રૂપી, કાર્ડ રૂપી ભેટ આપી શકો છો. પાઠ્યપુસ્તકના પેજ નંબર 109 ઉપર ટેલિગ્રામ તાર દોરેલો છે અને ટેલિગ્રામ મશીન પણ આપેલું છે. આપણે અહીં પણ જોઈશું. પોસ્ટકાર્ડ લખો. ટેલિગ્રામ તાર. ટેલિગ્રામની શોધ ઈસવીસન 1850. જો આ ટેલિગ્રામનું મશીન છે, ટેલિગ્રામની શોધ કહેવાય છે 1850માં કરવામાં આવી હતી. જો પહેલાં આ ટાઈપના બધા સંચાર માધ્યમો હતા જેનો ઉપયોગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સંદેશો સરળતાથી પહોંચાડી શકતા હતા. તો ટેલિગ્રામ કહેવાય છે કે 1850માં એની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર એ વચ્ચે શરૂ હતી. કોલકાતાથી ડાયમંડ હાર્બર જે ઇંગ્લેન્ડમાં આવેલું છે તેની વચ્ચે ટેલિગ્રામની નાના નાના સંદેશો એકબીજા સ્થળે પહોંચાડી શકાય તેની શરૂઆત થઈ. અને તેમાં એક્સપ્રેસ તારની સુવિધા પણ આવી, જેવો નાનો ખર્ચ પણ આવી, જેનો ખર્ચ વધારે થતો હતો. આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો. આ સુવિધા ભારતમાં લગભગ કહેવાય છે કે 13 જુલાઈ 2003માં બંધ કરવામાં આવી છે. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જતા. આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા આવી, જેનો ખર્ચ વધારે થયો હતો. આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો. આ સુવિધા ભારતમાં 13 જુલાઈ 2003માં બંધ કરવામાં આવી. તમને ખબર છે કે આધુનિક અત્યારે આ ટેકનોલોજી ભર્યા સમયની અંદર આ બધી સુવિધાઓ બંધ કરવામાં આવી. હવે તો 5 મિનિટમાં આપણે આપણા મોબાઈલ દ્વારા સંદેશ આપણે ઝડપથી આપણા બીજા કોઈ પણ સગા સંબંધીને ત્યાં પહોંચાડી શકીએ છીએ. 2003માં બંધ કરવામાં આવી છે. ભંડાર છે પુસ્તકો, એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. કહેવાય છે કે પુસ્તકો છે એ જ્ઞાનનો ભંડાર છે. પુસ્તક એક પેઢીનું જ્ઞાન, એના વિચાર અને સિદ્ધિઓ એ બીજી પેઢી સુધી પહોંચાડી શકે છે. આજે પણ પુસ્તકોનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. આજે પણ તમે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, કેવા રાણી લક્ષ્મીબાઈ, ગુજરાતની અસ્મિતા અને અમર ભગતસિંહ, આવા તો કેટલાય પાત્રોની ઓળખો તમે કદાચ એને જીવનપાત્રમાં નહીં જોયું હોય, પરંતુ પુસ્તકોમાંથી વાંચી અને એનું જીવનચરિત્ર સાંભળ્યું હશે અને પિક્ચરો દ્વારા પણ તમે નિહાળ્યું હશે. તો પુસ્તકો છે એમ કહેવાય છે કે જ્ઞાનનો ભંડાર છે. એક પેઢીથી બીજા પેઢી સુધી વિચાર સિદ્ધિઓની આપ લે કરી શકાય છે. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર પ્રસાર
પસાર પણ કરે છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓને કેટલી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આ પરીક્ષા લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે પુસ્તકો ખૂબ સહાય બને છે. વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ પણ વધ્યું છે. ઈ બુક મીન્સ અત્યારે તમે જુઓ છો કે ઇલેક્ટ્રોનિક, અત્યારે પુસ્તકો પણ બધી ડાઉનલોડ કરી અને આમાંથી આપણે રીડ કરી શકીએ છીએ. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે. આ પરીક્ષાલક્ષી માહિતી પ્રાપ્ત કરવા માટે પુસ્તકો સહાયક બની રહે છે. વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ વધ્યું છે. પ્રવૃત્તિ: શાળાની લાઇબ્રેરીમાંથી વધુ વંચાતા પુસ્તકોની યાદી તૈયાર કરો. વર્ષ દરમિયાન તમે વાંચેલા પુસ્તકોની યાદી તૈયાર કરો. વર્તમાન પત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે. આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામયિકોનું પ્રકાશન થાય છે. કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ. પ્રકારનું સંચાર માધ્યમ છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે. રેડિયો શ્રાવ્ય પ્રકારનું સાધન છે. તેની અંદર જોઈએ તો રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત સમાચાર, નાટક, હવામાન, ખોવાયેલી વ્યક્તિઓની ઓળખ, જાહેરાત, ભજન, વાર્તા, આ બધા જ કાર્યક્રમો સાંભળવા મળે છે. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત, કોઈપણ પ્રકારની સંકટની સમયની આપત્તિઓ પણ જાણ કરવામાં આવે છે. રેડિયો એ સુવિધા મોબાઈલમાં પણ આજે ઉપલબ્ધ છે. કહેવાય છે કે જાણો તો કે રેડિયો છે સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. આટલું જાણો. રેડિયોની શોધ 1895માં ઇટાલીના માર્કોનીને ફાળે જાય છે. આકાશવાણીનો સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં આ ખાસ યાદ રાખજો, જાણવા જેવું છે કે રેડિયોની શોધ છે 1895માં ઇટાલીના માર્કોનીને ફાળે જાય છે. ઇટાલીનો જે માર્કોની હતો ને, એમણે રેડિયોની શોધ કરી અને સૌપ્રથમ એનું કેન્દ્ર હતું ઇંગ્લેન્ડમાં આપવામાં આવ્યું હતું. ભારતમાં મુંબઈ કલકત્તા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી અને ત્યાર પછી 1930માં મુંબઈ કોલકાતા ખાતે ટ્રાન્સમીટર મૂકી અને પોતાના હસ્તક લઈ તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું. ત્યાર પછી 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. આજે પણ તમને ખબર છે કે આકાશવાણી પરથી જ બધા રેડિયોના કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે. આમ પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23/11/1997માં કરવામાં આવી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. હાલમાં આપણે FM રેડિયો પ્રસારણ પણ થઈ રહ્યું છે. તમે બધા સરસ સાંભળતા હોજો, સાંભળો છો ને FM રેડિયો. મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી. 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું. 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23/11/1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે.